વાયેલા હૈજરબાદ ગામમાં અને છેલ્લા 4 દિવસથી નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ છે. તો ગામમાં પાણી ભરાઈ જવાના કારણે 3 દિવસથી વીજળી પણ નથી. ગામમાં વીજળી ન હોવાને કારણે પાણી પણ બંધ છે. પાણી પીવાનું પાણી પણ લોકોને નથી પહોંચી રહ્યું. ખેડામાંથી પસાર થતી શેરડી નદી ગાડી તૂર બનતા હૈદરાબાદમાં ગામમાં સંપૂર્ણ પાણીના બેટમાં ભરેલો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, મારી છાતી સમા પાણી છે. જે પાછળ તમે જોઈ રહ્યા છો, લોકો અહીંયા આગળ ટ્યુબ લઈને તરી રહ્યા છે. એટલે ગામના લોકો છે તેમને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. કારણ કે ગામની અંદર સંપૂર્ણ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામની ભાગોળની અંદર ઉભો છું, જ્યાં આગળ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ છે. કહી શકાય કે અહીંયા આગળ અહીંના લોકો છે તેમની સાથે વાત કરી રહ્યા, જાણવા મળ્યું કે 3 દિવસથી આ પાણી ભરેલા છે અને ગામમાં લાઇટ પણ નથી. અને તેમજ લાઇટ દાવાના કારણે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા લોકોને અત્યારે વેઠવાનો વાર આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, હૈદરાબાદ, ખેડા. ન્યૂઝ 18 ગુજરાતની ટીમ અત્યારે હૈદરાબાદ ગામમાં પહોંચી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આ ગામની અંદર અત્યારે હું ગામના ફરિયાની અંદર ચાલી રહ્યો છું. કહી શકાય કે ગામમાં મુખ્ય પ્રવેશદ્વાર ઉપર તો મારા કેર મારા ગયા સુધીના પાણી હતા, પરંતુ અહીંયા આગળ કેરસમાં પાણી અત્યારે ભરેલા જોવા મળે છે. સ્થાનિક વ્યક્તિ જોડાય છે. ચેતનભાઈ, શું પરિસ્થિતિ છે, શું કહેશો? હૈદરાબાદ ગામની અંદર છેલ્લા 3-4 દિવસથી ધસમસતો શેરડી નદીનો પ્રવાહ વહી રહ્યો છે. જે અત્યારે ગામની અંદર પરિસ્થિતિ એવી છે કે અમારે ગામના 100 થી 150 પરિવારને ઊંચા સ્થળ ઉપર અમારે લઈ જવા પડ્યા છે. ગામની અંદર છેલ્લા 2-3 દિવસથી વીજળી ડૂલ છે. ગામમાં પાણી પીવાની બહુ તકલીફ, મોટી આફત આવી ગઈ છે. પીવાના પાણીની બહુ તકલીફ ચાલી રહી છે. નીચેના વિસ્તારે અને ઘર વખરી પણ ઘણી ગતિ રહી છે. ઊંચા વિસ્તારમાં લઈ જયા પછી એ લોકોને અમે ફૂડની અને બધી વ્યવસ્થા કરવાની છે. જિલ્લા તંત્રી, મામલતદાર સાહેબ, TDO સાહેબ અને જિલ્લા ભાજપ કાર્યાલયથી હું જિલ્લા કાર્યવાહીમાં અત્યારે યુવા મોરચાની અંદર છું. ત્યાંથી પણ મારે સતત સંપર્કમાં રહી અને ગામની અંદર ફૂડ પેકેટની વ્યવસ્થા અને કોઈ બી આફત ના આવી જાય એના માટે અમે સતત કાર્યરત છીએ. એટલે કહી શકાય કે ગામની અંદર પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ગામના લોકોનું જે સંપૂર્ણ અનાજ છે તે નાશ પામ્યો છે. કહી શકાય પાણી મારા આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો, મારા કેર સમા પાણી છે. એટલે આ ગામની અંદર જ્યાં આગળ તંત્ર દ્વારા તો મદદ પહોંચી છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાત ત્યાં લોકોને વાત આપવા માટે પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે આ ગામ લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. એટલે ગામ લોકોની એક જ માગ છે કે તેમને સરકાર દ્વારા અન્ય પણ કોઈ સહાય આપવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, હૈદરાબાદ, ખેડા. તો ભરૂચના જંબુસરમાં ઢાઢર નદીના પાણીએ કહેર મચાવી દીધો છે. આમોદ જંબુસરના કેટલાય ગામમાં પાણી ભરાયા છે, મુશ્કેલી અવિરત છે. તો નવી નગરી વિસ્તારમાં મોટાભાગના ઘરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે 48 કલાક વીતવા છતાં લોકોને વીજળી, પાણી, ખાવાની કોઈ સુવિધા નથી મળી રહી. તો અપાર તકલીફો વચ્ચે RSSના લોકોએ પણ પીડિતો સુધી પહોંચી ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. તો 48 કલાક વીત્યા છે, લોકો ખાધા પીધા વગર રહી રહ્યા છે, પરંતુ RSSના કાર્યકર્તાઓ હવે મદદે પહોંચ્યા છે અને તેમના માટે ભોજન, પાણી, ફળફળાદીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો કમરડૂબ પાણીની અંદર આ સહાયતા પણ અત્યારે કરવામાં આવી રહી છે. તો જંબુસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભરૂચના જંબુસરના, કે જ્યાં કમરડૂબ પાણી છે અને વચ્ચે લોકો 2-3 દિવસ ખાધા પીધા વગર ઘરમાં જ વિતાવી છે. એક આખો માળ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે ક્યાંક. તો ભરૂચના આમોદના જૂના દાદાપોર અને નવા દાદાપોર વાડિયા ગામના ખેડૂતોની તકલીફ વધી છે. ઢાઢર નદીમાં ઉપરવાસમાં આવેલ પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. નદીના તટ પર આવેલા ખેતરોમાં વાવણી કરેલ પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કપાસ, તુવેર, ચોળી સહિતના ખેત પેદાશો પણ નાશ પામ્યા છે. બીજી તરફ જૂના અને નવા વાડિયા, તો જૂના અને નવા દાદાપોર તથા કોબલા, મંજુલા, વાસણા, કાકરિયા, માનસંગપુરા જેવા ગામોમાં પણ ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે, જેને લઈ ખેડૂતોએ માંગ કરી છે. કહ્યું છે કે ખેતરોનું સર્વે કરી વહેલી તકે વળતર પણ આપવામાં આવે.
તો કચ્છમાં વરસાદે બગાડી છે માંડવીની સ્થિતિ. માંડવીના બંગલા પાણીમાં ગરકાવ છે, લોકોની કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે. અનેક બંગલાના રહીશો કુદરતના પ્રકોપ સામે લાચાર પણ છે અને નારાજ પણ છે. ઘરની અંદર આપ જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે. ગુજરાતીની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે માંડવીના જોવા મળી રહ્યા છે. અને માંડવીના બાબાવાડી વિસ્તાર કે જે માંડવીનો પોસ્ટ વિસ્તાર કહેવાય છે, અને તે પોસ્ટ વિસ્તારમાં હાલ અમે બંગલા વિસ્તાર જે છે ત્યાં પહોંચ્યા છીએ. અને આ જે બંગલો જે છે તે ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા અનંતભાઈ દવેનો આ બંગલો છે, અને તેમના બંગલામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેમના ઘરોમાં તેમના બંગલામાં પાણી ઘૂસી ગયા છે. તેમનું રાચ રસીલું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. જે પ્રકારનો કુદરતનો કહેર જે છે તે પોસ્ટ વિસ્તારને પણ નડી રહ્યો છે અને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. તેમના આ જે સોફા જે છે તેઓને આ સોફા પાણીમાં ન પલળે તેના માટે ઈંટનો સહારો લેવો પડ્યો છે. એટલે આ પ્રકારની સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે. કેટલી મુશ્કેલી જે છે, ખાસ કરીને જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને એ વરસાદી કહેર અનેક એવા વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે, ત્યારે આ કિચનનું દ્રશ્ય છે કે જ્યાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. અને ગઈકાલ રાતથી આ પાણી ભરાયા છે અને આ ઘરના લોકો જે છે તેઓ ગઈકાલ રાતથી ઉજાગરો કરી રહ્યા છે. એટલે આ અનંતભાઈ દવેનો જે આ બંગલો છે કે જેમના સન જે છે તેઓ અત્યારે શહેરના ભાજપ પ્રમુખ પણ છે, તેઓ પણ આપણી સાથે છે. બેન પણ આપણી સાથે. બેન, ગઈકાલ રાતથી જે પ્રકારે કુદરતનો કહેર છે એ તમામ વિસ્તારો જે છે તે પાણી ગરકાવ થઈ ગયા છે અને તેમાં તમારા ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. કેવી તકલીફ પડી? તકલીફ તો ઘણી છે, પણ મને એવું લાગે છે કે અમારા કરતાં બીજા લોકો જે છે કે જ્યાં ત્રણ દિવસથી પાણી છે એ લોકોને વધુ તકલીફ છે. એટલે એને એમ મને એમ થાય છે કે એ લોકોને પણ અમારા કરતાં પહેલાં મદદ મળવી જોઈએ જે કંઈ આવે. અચ્છા, ઘરમાં ક્યાં ક્યાં આખા બંગલામાં જે પાણી ઘૂસી ગયા છે, કઈ કઈ વસ્તુઓ તમારી જે છે તે પાણીમાં ગરકાવ થયેલી? આમ તો સોફા છે, આગળનો રૂમ છે, આખા ફળિયામાં ઘૂંટણથી ઉપર પણ પાણી છે, અને આખા ઘરની અંદર પાણી છે, મંદિરમાં છે, હોલમાં છે, બેડરૂમમાં પાણી છે. એટલે અમે તો આમ જોઈએ તો એમ થાય કે જેટલા લોકોને મદદ કરી શકીએ એટલી આપણે મદદ કરવી જોઈએ. બાજુમાં મારે એક પરિવાર છે, એના ઘરમાં એમ કહીએ કે આટલું પાણી છે, એનું બધું જ ઘર વખરી જતી રહી છે, તો એના બંને બાળકોને પણ મેં કીધું છે કે ના, તમે મારા ઘરે મારાથી જેટલી મદદ થાય એટલી હું કરું. બિલકુલ. તો જે ઘરમાં પાણી, તેઓના પોતાના બંગલામાં પાણી છે અને છતાં પોતાના પાડોશમાં જે રહેતા લોકો છે કે જેમનું તમામ વસ્તુ જે છે તે ખરાબ થઈ ચૂકી છે અને તેમની મદદ માટે પણ તેઓ અત્યારે તૈયાર છે. જે શહેર ભાજપ પ્રમુખ જે છે તેઓ પણ આપણી સાથે જ. કેટલા વાગ્યાથી આ પાણી ઘૂસ્યા છે અને ઉજાગરા તમારા ઘરના તમામ સભ્યો કરી ગયા? રાત્રિના 12 વાગ્યાથી આ પાણીનો પ્રવાહ શરૂ થયો છે અને અવિરત પ્રવાહ ચાલુ રહે છે. અચ્છા, અહીંયા આસપાસના ઘણા બંગલાઓ જે છે કે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, હવે કેટલો સમય આ પાણી ઉતરતા લાગશે લાગે છે? મને લાગે છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે, કારણ કે આ મારા ઘરે પ્રથમ વખત આ બનાવ બન્યો છે આટલા વર્ષોમાં. અહીંયા હું 50 વર્ષથી રહું છું, 50 વર્ષમાં ક્યારે આ બનાવ બન્યો નથી. 50 વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે કે પાણી ઘરમાં અહીંયા આવ્યા છે. અને ક્યાંથી આ પાણી, કઈ ગ્રામ્ય વિસ્તારના પાણી આવી રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા? જૂના જે વહેણો છે એ વહેણો જે બંધ થઈ ગયા, જેના ઉપર મકાનો બની ગયા છે, જેના થકી આ પાણીનું પ્રવાહ અહીંયા અટકી ગયો, જેના થકી આ વિસ્તારમાં પાણી ભરાય છે. તો અનંતભાઈ દવે, હું એ દ્રશ્ય દાદાના જે આ ફોટો છે અનંતભાઈ દવે કે જેઓ 3 વખત અહીંયા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે, એટલે કુદરતનો કહેર જે છે તે પોસ્ટ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. અને અનેક એવા આ વિસ્તારના જે ઘરો છે કે તે ઘરો પાણીમાં ગરકાવ થયા છે અને મુશ્કેલી જે છે તે અત્યારે તમામ લોકો વેઠી રહ્યા છે. જો કે હવે આ કુદરતનો કહેર ક્યારે ઓછો થાય તેવું તમામ લોકો જે છે માંડવીના રહીશો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી.
તો ન્યૂઝ 18 પર જુઓ માંડવીના હાલ, માંડવીની સ્થિતિનો સૌથી દમદાર અહેવાલ, માંડવીના દ્રશ્યો તંત્ર પણ જોઈ લે. માંડવીની એક એક તસવીર માત્ર ન્યૂઝ 18 પર જોવા મળશે. માંડવીથી ન્યૂઝ 18નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. માંડવી શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ છે. નલિયા રોડ પરની પોલીસ લાઇન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખાદી ગ્રામોદ્યોગ સંઘ પણ પાણીની અંદર ડૂબી ગયો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ માંડવીમાં ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હાલ હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે માંડવીથી જવાનો રસ્તો જે છે નલિયા તરફનો, એ આખે આખો હાઈવે પાણીમાં ગરકાવ છે અને અહીંના અનેક એવા ઘરો જે છે તે પાણીમાં ગરકાવ છે. હું સીધા દ્રશ્ય આ પોલીસ લાઇનના જે બતાવીશ કે જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાંથી પાણી જે આવી રહ્યું છે અને એ પાણી સીધે સીધું માંડવીના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પહોંચી રહ્યું છે અને એના કારણે અનેક રહેણાંક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. આ પોલીસ લાઇન છે કે જ્યાં રહેતા જે પોલીસના સ્ટાફના લોકો જે છે તેઓના ઘરો સુધી પાણી પહોંચ્યું છે અને એ પાણીમાં ગરકાવ થયા છે. બીજા દ્રશ્યો હું આપને બતાવીશ. આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે માંડવી કચ્છનું જે છે ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ છે એ પણ પાણીમાં ગરકાવ થયું છે. એટલે કહી શકાય કે મુશ્કેલી જે છે તે વરસાદી કહેરની મુશ્કેલી અત્યારે પણ અહીંયા જોવા મળી રહી છે અને આ હાઈવે પરના જે દ્રશ્યો કે લોકો જે રાહદારીઓ હોય તેઓ પણ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામ લોકો જે તે અત્યારે વરસાદી કહેરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી. તો કચ્છના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. લોકો માટે આશીર્વાદ રૂપ છે ટપ્પર ડેમ. જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. મહીસાગરના કડાણા ડેમ 24 કલાકમાં છલોછલ થયો છે. આ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમ ભરાયો છે. કડાણા ડેમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજ્યનો ત્રીજા નંબરનો કડાણા ડેમ છે. મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમ ભરાયો છે. આશીર્વાદ સમાન આ ડેમ છે. પાણીની આવક થતાં ધરતીપુત્રો પણ ખુશ થશે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. પાણી છોડવાની ફરજ પડી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ વિસ્તારમાં કે જ્યાં આપ જોઈ શકો છો કે અત્યારે 4 ગેટ ખોલી અને જે પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સતત આગાહીના પગલે જે 4 દિવસથી જે વરસાદ ખાબકી રહ્યો છે, ભારેથી અતિભારે જે વરસાદ વરસ્યો છે જેને લઈને જે કેચમેન્ટ એરિયા કહી શકાય દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લામાં કેચમેન્ટ એરિયા આવેલો છે આ કડાણા ડેમનો, અને સતત જે પાણીના પગલે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. 412 યા 413 ફૂટ સુધી આ જે કડાણા ડેમની જે સપાટી છે ત્યાં સુધી પહોંચ્યું છે. કહી શકાય કે છેલ્લા 4 દિવસથી જે પાણીની આવક છે તે સતત કડાણા ડેમમાં વધારો થઈ રહ્યો છે, જેથી કરીને કડાણા ડેમના અધિકારીઓને છે તે વારંવાર કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે તો આગાહીના પગલે છેલ્લા 4 દિવસથી જે સતત વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને મહીસાગર જિલ્લામાં નદી નાળા સહિત તળાવો છે તે પણ ફૂલ જોવા મળી રહ્યા છે. કહી શકાય કે આગાહીના પગલે જે વરસાદ ખાબક્યો છે જેને લઈને અત્યારે કડાણા ડેમમાં જે સિંચાઈ માટે અને પીવાના પાણી માટે 10-10 જિલ્લાઓને જે પાણી આપવામાં આવે છે તે પૂરતું મળી રહેશે તેવું કડાણાના ડેમના અધિકારીઓ હાલ જણાવી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો વડોદરાના સનરાઇઝ બંગલોમાં 36 કલાક બાદ ઓસર્યા વિશ્વામિત્રી નદીના પાણી. દરેક ઘરમાંથી પાણી ઓસરતા લોકો સાફ સફાઈના કામમાં લાગ્યા છે. જોકે તંત્ર તરફથી રાહત સામગ્રી કે ફૂડ પેકેટ ન મોકલ્યાનો સ્થાનિકોનો આરોપ છે. અને આ તરફ હેલિકોપ્ટરથી માત્ર સિદ્ધાર્થ બંગલોના સ્થાનિકોને જ મદદ કરાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. એટલું જ નહીં, સનરાઇઝ બંગલોમાં રહેતા પ્રથમ 2 મકાનોમાં મદદ પહોંચાડ્યા અને ફૂડ પેકેટના ફોટો પડાવી તંત્ર રવાના થતું હોવાના પણ આરોપ લાગ્યા છે. છેલ્લા લગભગ 20 વર્ષથી આ વસ્તુ છે જ. હું આ પાછળ સ્કૂલમાં ભણેલો છું, ઉર્મી સ્કૂલમાં. ત્યાં બી આ પ્રોબ્લેમ હતો. આ બી આ નીચાણવાળો રસ્તો અહીંયા આવે જ છે પાણી. એ લોકો કશું કરતા નથી. એને એ લોકોએ વિશ્વામિત્રીનું પાણીને ખોલવા માટે રસ્તો કાર નથી પોળી કરો, રિવરફ્રન્ટ બનાવો, કશું નહીં. કાંઈ લોકો સરકાર કશું કરતી છે નહીં, ખાલી વોટ માંગવા માટે હમણાં ઊભી છે. વોટ માંગવા આવી છે અહીંયા ખાલી બસ. અત્યારે હાલ 3 દિવસ બાદ જે રીતે
સ્થાનિક તંત્ર છે VMC, તે લોકો અહીંયા આગળ આવ્યા હતા, શું રજૂઆત કરતા હતા, તેમને અત્યારે હાલ વાળવામાં આવ્યા છે, શું રજૂઆત કરશું? એ લોકો ખાલી જોવા આવ્યા કેટલું નુકસાન થયું છે, નુકસાન એ લોકો આપવાના છે? નુકસાન એ લોકો આપતા નથી. અત્યારે ખાવાનું મોકલ્યું, 3 દિવસથી માણસ ભૂખો હતો, ઉપર નથી લાઈટ, કોન્ટેક કેવી રીતે કરવાનો, પાણી કાઢવા એ લોકો શું કર્યું નથી એ લોકોએ? લાખોનું નુકસાન છે, અનેક લોકો અહીંયા આગળ રહે છે, જયારે જરૂરિયાત હતી ત્યારે સ્થાનિક તંત્ર નથી આવ્યું, કોઈ નથી આવ્યું અહીંયા. અને બોટમાં બી એવું હતું કે બોટમાં એવું કહીએ ને કે અમને લઈ જાઓ, તો એવું કે ના તમે સેફ છો ને, તમે ઉપર જ રહો, નથી અમે અમે બહાર નહીં લઈ જાય. અને એક જ બોટ આવી છે, અલગ 24 કલાકમાં એક જ બોટ આવી છે, અને ના ખાવાનું આવ્યું છે, ના પાણી આવ્યું છે, કશું જ નથી આવ્યું, ને બસ ખાલી અત્યારે આવી ગયા છે લોકો. 24 કલાકથી આ સિચ્યુએશન છે, અને ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ ઇન્ટિમેશન જ નથી આવી કે ફ્લડ આવશે, કોઈ ગાડી ફરી નથી, એટલે અમે અવેર થઈએ તો કેવી રીતે અવેર થઈએ કે ભાઈ અમે પ્રિકોશન લઈને અમારા સામાન ઉપર મૂકીએ? તો અત્યારે અમે સાફસફાઈ જ કરી રહ્યા છીએ, બહુ નુકસાન ચાલુ કરી હતી, સાફસફાઈ હજી ચાલુ જ છે. વિશ્વામિત્રી નદી બિલકુલ નજીક છે, આટલા વર્ષોથી આ પૂરની પરિસ્થિતિ થતી હોય છે, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ આગોતરી જાણ કરવામાં આવી? કશું જાણ નથી થયું આ વખતે, કશું જ નથી. ગાયો ભેંસો શું, અહીંયા તો ગાડીઓ બી તણાઈ ગઈ છે. વિકટ પૂર સામે વડોદરા શહેરના લોકો ઝઝૂમી રહ્યા છે. વિશ્વામિત્રી નદીના પાણીના પ્રકોપથી લોકો થરથર કાંપી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, અને ત્યારે અમિતનગરના લોકો રડતી આંખોએ અમને એ તેમની જે વેદના છે તે વર્ણવી રહ્યા છે. પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી, રસ્તા પર અને ઘરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા, ત્યારે હજુ પણ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. તો નથી પાલિકા દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં આવી, કે પછી નેતા પરિસ્થિતિ જાણવા માટે પણ નથી આવ્યા. સ્થાનિકોની આંખમાં આંસુ છે, પાઈ પાઈ ભેગી કરીને તેઓએ આ ઘર વસાવ્યું, અને ત્યારબાદ શું હાલ થયા છે આપ જોઈ શકો છો. એક તરફ સાપનો ડર છે, બીજી તરફ મગરો ફરી રહ્યા છે, અને પાણી ઘરમાંથી ઓસરી નથી રહ્યું. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર જે છે તે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા. ગઈકાલ સુધી જે પાણી જે છે તે લોકોને ધડસમા પાણી હતા. આ છે અમિતનગર રોડ, જ્યાં આવેલ અજીતનગર સોસાયટીમાં અત્યારે હાલ જે છે તે પાણી ઓસર્યા બાદ લોકોએ ઘરની સફાઈ કરી છે. સફાઈ કર્યાની સાથે સાથે હજી પણ છેલ્લા 3-1 દિવસથી તે લોકોને જમવા સુધીની કોઈપણ પ્રકારની રાહત કે મદદ નથી મળી તેવા પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે. 3 દિવસથી સતત પાણી છે, લગભગ 6-7 ફૂટ ઘરમાં પાણી છે. આટલું બધું પાણી હોવા છતાં કોર્પોરેશનમાંથી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી. 3-3 દિવસથી લાઇટ નથી, બાળકોને પણ સુધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી. ક્યારે પણ કોઈ પણ ટાઈપની મદદ નથી કરી. અમારા બાળકો નાના નાના છે, એ લોકો પણ ખાધા પીધા વગર રડી રડીને સુઈ ગયા છે. તેમ છતાં લાઇટ નથી, ખાવાનું નથી, પાણી નથી, પાણીની બોટલ સુધા પહોંચાડવાની જવાબદારી અમે લીધી નથી. અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે, એ લોકો અંદર સુધા આવ્યા નથી. તંત્રને અમને એટલું જ કહેવામાં આવશે કે અમને આર્થિક સહાયતા કરો, અને અમે આ વખતે કોઈ પણ ટાઈપનો ટેક્સ ભરવા માંગતા નથી, અને અમને બને ત્યાં સુધી સહાયની ખરેખર જરૂર છે. અમારું બધું જ પાણીમાં જતું રહ્યું છે, બધું ઘર વખરી, બધું જ ખાવા સુધાનું અનાજ પણ નથી. હવે અમે એટલા બધા ગુસ્સે થયા છીએ કે હવે અમારે વોટિંગ એ ના જોઈએ, ને અમારે કશું જોઈએ જ નહીં, કે અમે હું તો સિંગલ રહું છું, મારે ગળા સુધી પાણી હતું, હું ઘરમાંથી બહાર નીકળી આજે હું જતી રહી હોત, મારો જીવ જતી રહ્યો, તો તંત્રને શું જવાબદારી હતી? થોડું તો તંત્રએ તકતી લેવી જોઈએ ને. બિલકુલ. તો આ હતા અમિતનગર પાસે આવેલું જે અજીતનગર રોડ છે ત્યાં આગળની મહિલાઓ, જેમનો રોષ જે છે તે અત્યારે હાલ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે મદદ નથી પહોંચાડવામાં આવી રહી. પાણી જે છે તે ગળાડૂબ પાણી હતા, અને તેને પગલે લોકો તેમના પ્રથમ માળે રહેવા માટે પણ મજબૂર બન્યા. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જવા માટે રવાના થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેશે. 5 વાગે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે તેઓ મીટિંગ કરશે. 6:15 વાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેઓ જશે, લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે. મુખ્ય સચિવ MK દાસ પણ તેમની સાથે જોડાશે. તો જામનગર માટે રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, અને 5 વાગે ખંભાળિયામાં તેઓ એક બેઠક પણ લેશે. આ સાથે અસરગ્રસ્તોની મુલાકાતે પણ જવાના છે.
તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે જામનગર. ખંભાળિયામાં 5 વાગે તેઓ પહોંચશે. બેઠક છે, પહેલા બેઠક લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા એવા વિસ્તારો છે જે ડૂબેલા છે, જ્યાં મદદની જરૂર છે. જોકે તંત્રએ પહેલેથી જ કીધું છે કે મદદ પહોંચાડવામાં આવે, રાજ્ય સરકાર તે માટે કટિબદ્ધ છે, પરંતુ ટીમો હવે ટૂંકી પડી રહી છે મદદ પહોંચાડવા માટે. વડોદરામાં પાણી ઓસરતા મગરનો આતંક યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં દેખાયા છે મગર. મકાનના છાપરામાં આરામ ફરમાવતો મગર જોવા મળ્યો છે, જે જોઈને કોઈ પણ ડરી જાય. સવાલ એ છે કે આટલો મહાકાય મગર છાપરા ઉપર, ઘરના છાપરા ઉપર કેવી રીતે પહોંચ્યો? જોકે તેની પાછળ આપ નજર કરશો તો આપને પાણી જ પાણી જોવા મળશે. તો પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી તણાઈને, પાણીમાં તણાઈને આવ્યો છે આ મગર અને ઘરના છાપરા ઉપર આરામ ફરમાવી રહ્યો છે. તો આ જે દ્રશ્યો છે ખરેખર ડરામણા દ્રશ્યો છે. લોકોને પણ કદાચ આશ્ચર્યચકિત થઈ જાય આ દ્રશ્યો જોઈને કે ઘરના છાપરા ઉપર આ મગર પહોંચ્યો કેવી રીતે, અને એ પણ મહાકાય મગર છે. વિશ્વામિત્રી નદીમાં 400 જેટલા મગરો વસવાટ કરે છે અને વિશ્વામિત્રી છલોછલ થતા મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે અને જેનો આ પુરાવો છે. આપ જોઈ શકો છો એક માળ સુધી પાણી ભરાયેલું છે. તો વડોદરામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે અને ત્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. MGVCL ના અધિકારીએ કહ્યું છે કે આજે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે વડોદરામાં પાવર રિસ્ટોરેશનમાં MGVCL ટીમને મદદ કરવા DGVCL તરફથી 50 વધારાની ટીમો તહેનાત કરાઈ છે અને જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો વડોદરાના અનેક વિસ્તારોમાં વીજળી નથી કારણ કે પાણી ભરાયેલા છે, માટે વીજળી પૂર્વવત કરતા હજુ થોડો સમય લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે વીજળી નથી, જેના કારણે ઘરના અનેક કામ પણ થઈ શકે તેમ નથી. ખાસ કરીને જેતલપુર રોડ, અકોટાનો આખો વિસ્તાર, અકોટા પોલીસ લાઈન, અલકાપુરીનો કેટલોક વિસ્તાર, દિવાળીપુરા, એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.